હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે વાત કરીશું લેક્ચર 25. બરાબર, તો લેક્ચર 25ની અંદર આપણો ટોપિક છે આણ્વિકતા. હવે આણ્વિકતા જે છે એ શું છે? બરાબર, આ જે ટોપિક છે એ નીટ અને ગુજકેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, આ જે છે ઘણીવાર પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે કે ટૂંક નોંધ લખો આણ્વિકતા. બરાબર, મોલેક્યુલારિટ. હવે આણ્વિકતા શું છે? તો સૌથી પહેલાં આપણે આણ્વિકતાની વ્યાખ્યા જોઈએ. હવે તમારે અહીંયાથી જે ટોપિક કેવી રીતે લખવાના છે, બરાબર, મેં બે ભાગમાં PDF મૂકેલી છે. ગઈકાલનું જે લેક્ચર નંબર 24 હતું ત્યાં સુધીની PDF પહેલાં મૂકેલી છે. હવે લેક્ચર 25થી જે આવશે, બરાબર, એની થિયરિકલ જે PDF છે મેં પાર્ટ 2માં મોકલી છે. એટલે બધા સ્ટુડન્ટે PDF ખોલી, વિડીયો સમજી PDFમાંથી તમારે જોઈને લખવાનું છે. બરાબર, તો આણ્વિકતા જે છે એની વ્યાખ્યા એવી છે કે પ્રક્રિયકના પરમાણુ આયન અથવા અણુની સંખ્યા, પ્રક્રિયકના પરમાણુ આયન અણુની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે, શેમાં ભાગ લે છે? પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે અને એક સાથે અથડામણ અનુભવે. હવે પ્રક્રિયક આપણે પ્રક્રિયા કરીએ, ધારો કે એ અને બી પ્રક્રિયા છે, બરાબર, તો આમાં પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે અથવા તો અણુ હોઈ શકે. હવે આ જે પ્રારંભિક પ્રક્રિયા છે, પ્રારંભિક પ્રક્રિયા એટલે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા, આમાં ભાગ લેશે તો આમની વચ્ચે અથડામણ થશે. બરાબર, અથડામણ અનુભવે અને જેના પરિણામે આપણને અહીંયા શું મળશે? નિપજ. અને આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? આણ્વિકતા. ફરી એકવાર કહું, પ્રક્રિયાના પ્રક્રિયક જે છે, પ્રક્રિયકના પરમાણુ આયન અથવા અણુની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને અથડામણ અનુભવે છે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. હવે પ્રક્રિયા જે છે એમાં પહેલું છે એક આણ્વિક પ્રક્રિયા. શું છે? એક આણ્વિક પ્રક્રિયા. હવે એક આણ્વિક પ્રક્રિયાનો મન મિનિંગ શું થશે? તો કે એની અંદર એક એટલે એક જ અણુ હશે. આણ્વિક કીધું છે એટલે આમાં શું હશે? પ્રક્રિયામાં એક જ અણુ. તો અહીંયા હું એક્ઝામ્પલ લઉં, દાખલા તરીકે અમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. બરાબર, અહીંયા આપણે લખીએ ડેલ્ટા, તો આમાંથી આપણને મળશે N2+H2O. પ્રક્રિયાને આપણે બે બાજુ બેલેન્સ કરીએ, અહીંયા 4 છે તો આપણે અહીંયા મૂકીશું 2. બરાબર, તો હવે આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? એક આણ્વિક. કેમ એક આણ્વિક? કે તો અહીંયા જુઓ, અણુ કેટલો છે? એક જ. ધ્યાન રાખજો, અહીંયા કદાપી 0 હોઈ શકે, અહીંયા શું નંબર છે? 1. એટલે આને આપણે કહીએ છીએ એક આણ્વિક પ્રક્રિયા. બરાબર, એના પછી છે દ્વિઆણ્વિક પ્રક્રિયા. તો કેટલા અણુ હશે? 2 અણુ હશે. તો અહીંયા આપણે લઈએ કે હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન, તો અહીંયાથી મળશે આપણને H2 ગેસ અને I2 ગેસ. આને આપણે સંતુલિત કરવા માટે અહીંયા લઈશું 2. હવે જુઓ શું કીધું? દ્વિઆણ્વિક, તો એમાં 2 મોલ HIના ભાગ લેશે. એક આણ્વિક એટલે એક જ અણુ લેશે, આમાં દ્વિઆણ્વિક એટલે HIના 2 અણુ લેશે. એ પ્રમાણે ત્રિઆણ્વિક પ્રક્રિયા, અહીંયા આપણે જોઈએ ત્રિઆણ્વિક. તો તમે હવે સમજી ગયા હશો કે ત્રિઆણ્વિકનો મિનિંગ શું થશે? કેટલા અણુ ભાગ લેશે? 3 અણુ. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે નાઇટ્રાઇટ ઓક્સાઇડનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો NO2, અને બીજું છે NOની પ્રક્રિયા Cl2 સાથે કરીએ તો NOCl. હવે આને આપણે બેલેન્સ કરીએ તો અહીંયા 2 છે 2, અહીંયા આપણે Cl કેટલા છે? 2. તો અહીંયા 2 લખીએ તો એનો કેટલા થયા? તો હવે આમાં ભાગ લેતા પ્રક્રિયક જે છે
એમાં અણુઓ છે તો એની સંખ્યા કેટલી? તો આ બે અને અહીંયા એક, એટલે ત્રણ. આમાં બી બે અને અહીંયા એક, એટલે ત્રણ. તો પ્રક્રિયા કઈ છે? ત્રિઆણ્વિક પ્રક્રિયા. ઓકે, તો આ પ્રકારે ત્રણ પ્રક્રિયાઓ છે, એક આણ્વિક, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક. તમને કોઈ પ્રક્રિયા આપેલી હોય અને તમને એવું પૂછે કે આપેલી પ્રક્રિયામાં આણ્વિકતા શું છે, તો આણ્વિકતા એ જ તત્વયુગ્મિતીય ગુણાંક. આણ્વિકતા એ જ તત્વયુગ્મિતીય ગુણાંક, બરાબર? એટલે આમાં તમને કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ઓકે, એના પછી આપણે વાત કરી કે ત્રણ કરતાં વધુ આણ્વિકતા હોય એવી પ્રક્રિયા બહુ ઓછી જોવા મળશે. એટલે કે ત્રણ મેક્ઝિમમ, તમને ત્રણ એનાથી વધારે હોય એવું નથી કે ના જોવા મળે, સમજજો. અહીંયા એવું નથી કે તમને બિલકુલ જોવા મળે નહીં, પણ એના જે ચાન્સીસ છે એ 98% ત્રિઆણ્વિક છે. હવે ત્રિઆણ્વિકથી વધારે, એટલે કે ચાર આણ્વિકતા હોય, પાંચ આણ્વિકતા હોય, એવી પ્રક્રિયાઓ આપણને 2% કેસમાં જોવા મળશે, બરાબર? હવે અહીંયા બીજો એક પોઈન્ટ છે ખાસ, કે કેટલીક પ્રક્રિયાઓ એવી છે એમાં ખાસ કરીને દ્વિઆણ્વિક, બરાબર? અહીંયા એમ કીધું છે કે દ્વિઆણ્વિક જે પ્રક્રિયા છે અને ત્રિઆણ્વિક પ્રક્રિયા, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક 100% નથી કહેતી, કેટલાક વાત છે. દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સરખાશ. અહીંયાથી MCQ પૂછાય કે કયા પ્રકારની પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ અને એની આણ્વિકતા સમાન હોય. તો દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ જે છે એમની માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય છે, બરાબર? હવે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, અહીંયા હું તમને એક પ્રક્રિયા આપું છું. આવું છે કે H2 ગેસ + I2 ગેસ ગીવ્સ 2 મોલ ઓફ HI. હવે આગળ આપણે પ્રક્રિયાક્રમ ભણ્યા, એમાં મેં તમને કહ્યું કે પ્રક્રિયાક્રમ છે શું છે? પ્રાયોગિક રાશિ. પ્રક્રિયાક્રમ શું છે? પ્રાયોગિક રાશિ. હવે ધારો કે આ જે પ્રક્રિયા છે, ધારો કે આ જે પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ 2 છે એવું મને પ્રાયોગિક રીતે ખબર પડશે. આણ્વિકતા આપણે નક્કી કરી શકીએ. તો આ પ્રક્રિયા છે તેની માટે પ્રક્રિયાક્રમ શું છે? 2. હવે એની આણ્વિકતા આપણે જોઈએ તો અહીંયા 1 અને અહીંયા 1. તો આ જ પ્રક્રિયા માટે આણ્વિકતા પણ કેટલી થશે? 2. તો હવે અહીંયાથી તમને એવો MCQ પૂછાય, બરાબર, કે નીચેની પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ સમાન છે? તો પ્રક્રિયાઓ તમારે યાદ રાખવી પડશે કે H2 અને I2 રિએક્શન કરી અને HI બનાવે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર? એ પ્રમાણે તૃતીય ક્રમની બી, તૃતીય ક્રમ પ્રક્રિયા આપણે અહીંયા જે લીધું આમાં બી એવું જ છે બંને પ્રક્રિયામાં, કે આ બંને પ્રક્રિયા જે છે એની આણ્વિકતા 3 છે અને પ્રક્રિયાનો ક્રમ પણ, બરાબર? તો બરાબર સમજવાનો કોશિશ કરજો. હવે ધારો કે હું એક અલગ પ્રકારની પ્રક્રિયા લઉં છું, બરાબર? એ પ્રક્રિયા જે છે કંઈક આવી છે કે પોટેશિયમ ક્લોરેટનું તમે FeSO4 અને H2SO4 સાથે પ્રક્રિયા કરો. આને હું બેલેન્સ કરી દઉં છું કે અહીંયા હું 6 વડે બેલેન્સ કરીશ અને અહીંયા 3 વડે. તો પોટેશિયમ ક્લોરેટમાંથી શું મળશે? KCl. પછી FeSO4માંથી, હવે આમાં Fe ઓક્સિડેશન આંક +2 છે તો +2માંથી +3 બનશે, તો શું મળશે? Fe2SO4 થ્રાઇસ, બરાબર? +H2SO4 છે એમાંથી આપણને મળશે H2. હવે આ બધાને બેલેન્સ કરીએ તો અહીંયા 6 છે તો અહીંયા આવશે 3, બરાબર? બીજું જોઈ લો બેલેન્સ કરવા જેવું હોય તો H છે અહીંયા 3. તો હવે આ જે પ્રક્રિયા છે તમને MCQમાં આપે કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા જણાવો. તો સમજજો, આણ્વિકતા જે છે આપણે કહી શકીશું પણ પ્રક્રિયાનો ક્રમ જે છે એ આપણે યાદ રાખવો પડશે. તો ચલો વિડીયો પોઝ કરીને તમે બોલશો કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી છે,
तो अहीं वन अहीं सिक्स अहीं थ्री तो वन प्लस सिक्स प्लस थ्री केटला थाय दस तो आ प्रक्रिया माटे आणविकता केटली छे दस परंतु आज प्रक्रिया छे एनो प्रक्रियाक्रम बे छे बराबर એટલે અહીંયા તમને એમ થાય કે હમણાં તો આપણે આવું સ્ટેટમેન્ટ કીધું આ સ્ટેટમેન્ટ એ ઓલ રિએક્શન્સ માટે સાચું નથી બરાબર કેટલીક પ્રક્રિયા માટે 70% સાચું છે એનો મતલબ એવો થયો કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમને કોઈ લેવા દેવા નથી તો અહીંયાથી આપણને એક એવું રિઝલ્ટ મળશે કે આણ્વિકતા ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ તમને એવું પૂછે કે આ પ્રક્રિયા આપેલી પ્રક્રિયા માટે એનામાંથી શું સાચું છે આણ્વિકતા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ આણ્વિકતા ગ્રેટર ધેન પ્રક્રિયાક્રમ આણ્વિકતા ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ બરાબર તો પ્રક્રિયા શું છે એના આધારે તમારે એનો આન્સર આપવાનો બરાબર હવે અહીંયા હું તમને એક ક્રિયાવિધિ સમજાવું છું કે આ જે પ્રક્રિયાઓની આપણે વાત કરી એ બધાને શું કહેવાશે પ્રારંભિક પ્રક્રિયાઓ પ્રારંભિક પ્રક્રિયા આપણે આની વ્યાખ્યામાં જ જોઈ ગયા શું હતું કે પ્રક્રિયકના પરમાણુ આયન અથવા તો અણુની સંખ્યા જે કઈ પ્રક્રિયામાં ભાગ લેશે પ્રારંભિક પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા એટલે શું તો એક જ તબક્કામાં થતી પ્રારંભિક પ્રક્રિયાનો મતલબ શું થશે એક જ તબક્કામાં થતી બરાબર હવે અહીંયા હું જટિલ પ્રક્રિયાની વાત કરું છું હવે જટિલ પ્રક્રિયા એટલે શું તો કે સંકીર્ણ પ્રક્રિયા કોની વાત કરું છું જટિલ પ્રક્રિયા અથવા તો સંકીર્ણ પ્રક્રિયા જટિલ પ્રક્રિયાનો મતલબ શું થશે કે એકથી વધુ તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે જેમાં ક્રિયાવિધિ હોય બરાબર એની આપણે વાત કરી ઓકે તો અહીંયા દાખલા તરીકે અહીંયા હું લઉં છું કે એક પ્રક્રિયા આવી છે કે ટુ મોલ ઓફ એચ ટુ ઓ ટુ આનું આપણે એચ આઈ માઇનસ ઉદ્દીપકની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો આમાંથી શું મળશે એચ ટુ ઓ ટુનું વિઘટન થાય તો આપણને ખબર છે શું મળશે વોટર અને ઓક્સિજન હવે આ પ્રક્રિયા એ પ્રારંભિક પ્રક્રિયા છે તો આમાં આપણે કહી શકીએ કે ભાઈ પ્રારંભિક પ્રક્રિયા માટે આણ્વિકતા કેટલી બે બરાબર પણ હવે આ પ્રક્રિયાને જો મિકેનિઝમ ક્રિયાવિધિ સ્વરૂપે લઉં છું આ પ્રક્રિયાને ક્રિયાવિધિ સ્વરૂપે લઈએ બરાબર તો અહીંયા જોઉં છું હું લખું છું સ્ટેપ વન બરાબર તો આ પ્રક્રિયા માટે સ્ટેપ વન હું લઉં તો સ્ટેપ વન શું થશે તો એચ ટુ ઓ ટુનું આઈ માઇનસ સાથે પ્રક્રિયા થશે ક્રિયાવિધિની અંદર પહેલાં જે ઉદ્દીપક હોય એની સાથે પ્રક્રિયા થશે પછી સંકીર્ણ બનાવશે અને એનું વિઘટન થશે તો અહીંયા એચ ટુ ઓ ટુ પ્લસ આઈ માઇનસ તો આમાંથી આપણને મળશે એચ ટુ ઓ પ્લસ આઈ માઇનસ ઓ અને આ તબક્કો કેવો છે સ્લો તબક્કો સ્ટેપ વન બન્યો હવે સ્ટેપ ટુ તો સ્ટેપ ટુમાં સ્ટેપ વનનું જે આપણને મળે છે કેટાલિક એને આપણે અહીંયા લઈશું અહીંયા આપણે કેટલા મોલ લેવાના હતા બે મોલ તો એક મોલ વપરાઈ ગયો બીજો મોલ લઈએ એચ ટુ ઓ ટુ એની પ્રક્રિયા કોની સાથે થશે અહીંયા આ જે શું બનાવ્યું છે ઇન્ટરમીડિયેટ બરાબર એની અહીંયા લઈએ એચ આઈ ઓ તો આમાંથી આપણને શું મળશે અહીંયાથી મળશે તમને એચ ટુ ઓ પ્લસ આઈ માઇનસ એટલે કે પ્રક્રિયાના અંતે બીજું શું વધ્યું ઓ ટુ તો પ્રક્રિયાના અંતે તમે જે કેટાલિસ્ટ લો છો એ તમને અહીંયા પાછો મળશે અને આ જે તબક્કો છે એ કેવો છે ફાસ્ટ તબક્કો બરાબર હવે આની અંદર સ્ટેપ વન અને સ્ટેપ ટુ હવે બંને પ્રક્રિયા જે હવે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા જે પ્રારંભિક પ્રક્રિયા છે તો આને આપણે કહીએ છીએ પ્રારંભિક પ્રક્રિયા અને આને આપણે કહીશું સંકીર્ણ એટલે કે જટિલ સમજી ના શકાય એવું બરાબર તો હવે
आणविकता ने प्रक्रियाक्रम जो है मात्र प्रारंभिक प्रक्रियाओं ने लागू पड़ से। हवे आनी माटे तमे जो आणविकता नक्की करवा जशो तो शू जवाब आवे, तो एक वन आनो वन एटले टू अने फरी आनो वन अने फरी आनो वन। तो जटिल प्रक्रिया माटे तमे आणविकता नक्की करवा जशो तो तमने आ क्रियाविधि प्रमाणे जवाब शू मळे, फोर, जे रॉन्ग छे। एनो मतलब एवो थयो कि आ बे वस्तु भण्या एना उपरथी आपणे केटलाक पॉइंट्स नक्की कर्या छे, बराबर, आणविकताना केटलाक मुद्दा। અહીંયા તમને બે માર્ક્સનો પૂછાય છે કે આણ્વિકતા પરથી તમે કયા મુદ્દા સ્પષ્ટ કરી શકો। તો પહેલો મુદ્દો કે પ્રક્રિયા જે છે એનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે। પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે, બરાબર। પ્રક્રિયાનો ક્રમ જે છે એ શૂન્ય હોઈ શકે, આપણે આગળ બી જોયું હતું, પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોઈ શકે અથવા અપૂર્ણાંક હોઈ શકે અથવા તો પૂર્ણાંક હોઈ શકે, પણ ઋણ હોઈ શકે નહીં, ઝીરો હોઈ શકે, વન હાફ એટલે કે અપૂર્ણાંક હોઈ શકે, અને ધન સંખ્યા, અપૂર્ણાંક પણ કેવો હોવો જોઈએ, ધન, અને પૂર્ણાંક પણ ધન, બરાબર। એટલે પહેલો મુદ્દો કે પ્રક્રિયાક્રમ જે છે એ પ્રાયોગિક રાશિ છે, જે શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે અથવા તો ધન, પરંતુ આણ્વિકતા જે છે એ કદાપી શૂન્ય હોઈ શકે નહીં। હવે અહીંયા તમે ઝીરો લઈ લો તો આ પ્રક્રિયા અર્થ વગરની થઈ જશે, બરાબર, કે ઝીરો મોલ એચ ટુ ઓ ટુ, એટલે અહીંયા તમે પ્રક્રિયકનું ઝીરો મોલ લો એ પોસિબલ થાય નહીં, એટલે પ્રક્રિયાનો ક્રમ ઝીરો હોઈ શકે પણ આણ્વિકતા ઝીરો હોઈ શકે નહીં, બરાબર। નંબર બે કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રારંભિક તેમજ સંકીર્ણ, એટલે કે પ્રારંભિક એટલે આ પ્રક્રિયા અને સંકીર્ણ એટલે આ પ્રક્રિયા, બરાબર, બંને માટે લાગુ પાડી શકાય। પ્રક્રિયાનો ક્રમ જે છે એ આની માટે બી આપણને ખબર પડે કે પ્રક્રિયાનો ક્રમ બે છે, કેમ, પ્રાયોગિક રાશિ છે એટલા માટે, અને આમાં બી પ્રક્રિયાનો ક્રમ બે છે, પણ આણ્વિકતા જે છે એ અહીંયા આપણે બંનેમાં કેલ્ક્યુલેશન કર્યું કે આમાં આપણને આણ્વિકતા બે મળે છે, બરાબર, એની જ પ્રક્રિયાને તમે જટિલ રીતે કરશો તો આણ્વિકતા ચાર મળશે। તો એનો અર્થ એવો થયો કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રારંભિક તેમજ જટિલ પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય, પરંતુ આણ્વિકતા જે છે એ માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પાડી શકાય, બરાબર। જટિલ પ્રક્રિયાઓ અથવા તો સંકીર્ણ પ્રક્રિયાઓ માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી। નંબર ત્રણ કે સંકીર્ણ પ્રક્રિયા માટે, એટલે કે આ પ્રક્રિયા સંકીર્ણ પ્રક્રિયા જે છે એની માટે સૌથી ધીમો તબક્કો જે હોય, બરાબર, સંકીર્ણ પ્રક્રિયા માટે સૌથી ધીમો તબક્કો એ જ પ્રક્રિયા ક્રમ દર્શાવે। કોઈપણ મિકેનિઝમ કરે એમાં બે તબક્કા હોય, એક ધીમો હોય અને એક ઝડપી હોય, તો જે તબક્કો ધીમો હશે એ જ પ્રક્રિયાનો ક્રમ દર્શાવશે, બરાબર। ફરી સંકીર્ણ પ્રક્રિયા માટે સૌથી ધીમો તબક્કો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે, અને સામાન્ય રીતે સૌથી ધીમા તબક્કાની જે આણ્વિકતા હશે એ પ્રક્રિયા ક્રમને બરાબર થશે, એટલે આને આપણે ધ્યાનમાં લેવાનું નથી। હવે આની આણ્વિકતા કેટલી થઈ તો આપણે અહીંયા જોઈએ કે વન અને વન, તો આની આણ્વિકતા કેટલી થઈ, બે, તો આની માટે પ્રક્રિયા ક્રમ પણ કેટલો હશે, બે। ક્યારે? પ્રક્રિયા જ્યારે સંકીર્ણ હોય ત્યારે, બરાબર। તો આટલા પોઈન્ટ્સ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે, અને આ પ્રમાણે તમારે PDFમાંથી સમજીને લખવા, બરાબર। હવે આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ, તો ટેક્સ્ટબુકનું જે લખાણ સંબંધિત છે, બરાબર, અહીંયા હું લખીશ આઈક્યુ ક્વેશ્ચન ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર, તો લખાણ સંબંધિત પ્રશ્ન છે, તમે ટેક્સ્ટબુક ખોલી અને જોશો તો એમાં 4.3, હવે 4.3માં હું બોલું છું, તમે ટેક્સ્ટબુકમાં જુઓ તો એમાં આપણને એમ કીધું છે કે એક પ્રક્રિયા તમને આપેલી છે એ પ્લસ બી, આ પ્રક્રિયા એ પ્લસ બીમાંથી આપણને શું મળે છે, નિપજ, તો એક પ્રક્રિયા એ પ્લસ બીમાંથી નિપજ મળે છે એની માટે વેગ નિયમ જે છે
એ વેગ નિયમ તમને આપેલો છે કે એ રેઝ ટુ વન હાફ બી રેઝ ટુ ટુ. વેગ નિયમ તમને આપેલો છે કે એ રેઝ ટુ વન હાફ બી રેઝ ટુ ટુ. તો આને માટે પ્રક્રિયાનો ક્રમ, હવે અહીંયા તમને જે પ્રક્રિયાનો ક્રમ પૂછો છે એ કુલ ક્રમ પૂછો, બરાબર? તો શું થશે? વન હાફ પ્લસ ટુ, તો ટુ ટુ ચાર ફોર, બે દુ ચાર પ્લસ એક એટલે ફાઇવ બાય ટુ, એટલે શું જવાબ આવે? ટુ પોઈન્ટ ફાઇવ. તો કે આ જે પ્રક્રિયા છે એ ફાઇવ બાય ટુ ક્રમની છે. તમને કહ્યું પ્રક્રિયા ક્રમ ધન અપૂર્ણાંક હોઈ શકે, બરાબર? એના પછી કોડા નંબર ફોર પોઈન્ટ ફોર. તો ફોર પોઈન્ટ ફોરમાં તમને કહ્યું છે કે એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન, એક્સ જે છે એનું શેમાં પરિવર્તન થાય છે? વાયમાં, બરાબર? હવે આ જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, તો એની માટે આપણે લખીએ પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ એક્સ રેઝ ટુ. હવે અહીંયા પ્રક્રિયક માટે જ છે, મેં તમને શું કહ્યું છે કે એક્સ એ વાયમાં પરિણમે છે અને જે દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, એટલે કે આ જે છે એની માટે પ્રક્રિયાનો ક્રમ શું થયો? દ્વિતીય. તો અહીંયા હું શું લખું? બે. તો એક્સ જે છે એની સાંદ્રતા તમે ત્રણ ગણી કરશો તો વાયના નિર્માણને શું અસર થશે? તો હવે આની સાંદ્રતા તમને આપેલી છે તો કે ઇન્ટુ એક્સની સાંદ્રતા કેટલી ગણી? ત્રણ, થ્રી રેસ ટુ ટુ. તો ત્રણનો વર્ગ એટલે શું થાય? નવ. તો સાંદ્રતા કેટલી થશે? નવ ગણી. સમજણ પડી? સાંદ્રતા કેટલી થશે? નવ ગણી, બરાબર? તો આ પ્રમાણે તમારે બંને જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાના. ઓકે, તો જોઈ લો એકવાર કે આ રીતે તમારે બંને, હવે તમે જ્યારે ફેરબુક બનાવતા હો છો એક્ઝામ્પલનું પીડીએફ નહીં હોય, એ હું અહીંયા તમને કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેટ કરું છું, એટલે તમારે અહીંયા રકમ લખવાની પછી એનો કેલ્ક્યુલેશન આપવાનું. કોઈપણ ટેક્સ્ટબુક ઇન્ડેક્સ હોય અથવા તો એક્સરસાઇઝ હોય અથવા તો કોડ હોય એની પહેલાં તમારે ફેરબુકમાં રકમ લખીને પછી કેલ્ક્યુલેશન કરવાનું. આ ચેપ્ટરમાંથી ત્રણ અથવા તો ચાર માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાશે એ ફાઇનલ જ છે, બરાબર? એટલે વ્યવસ્થિત તમારે આની પ્રિપરેશન કરવું. ઓકે, લખી નાખો.